હેલો ફ્રેન્ડ્સ નોર્મલ કઢી તો આપણે ખાતા જ હોઈએ છીએ તો આજે આપણે ભરેલા મરચાંની કઢી બનાવીશું જે ખૂબ જ સરસ લાગે છે તો સૌથી પહેલાં એ માટે મેં અહીંયા મરચાં લઈ લીધેલા છે મરચાં આ રીતે નાની સાઇઝના જ લેવાના છે અને એમને કટ કરી અને બીયા કાઢીને મેં રાખી મૂક્યા છે તો હવે એક વાસણની અંદર બે ચમચા ચણાનો લોટ જીરું પાવડર હળદર ગરમ મસાલો મીઠું સ્વાદ અનુસાર અને એક ચમચી તેલ અને થોડા ધાણા નાખી અને મરચાની અંદર ભરવા માટેનું જે મિશ્રણ છે એ તૈયાર કરી લઈશું તો આપણું મિશ્રણ તૈયાર થઈ ગયું છે તો અંદર આપણે પહેલા બધા ભરી લઈશ મરચાં ભરતા આપણું જો મિશ્રણ વધે તો એ મિશ્રણને આપણે રાખી મૂકવાનું છે એનો ઉપયોગ પણ આપણે લાસ્ટમાં કરીશું તો આપણા મરચાં તૈયાર થઈ ગયા છે તો હવે એક બીજું વાસણ લઈ અને એમની અંદર અડધો કપ જેટલું દહીં લેવાનું છે અને બે ચમચી ચણાનો લોટ અને થોડું પાણી નાખી અને એમનું પણ એક આપણે મિશ્રણ તૈયાર કરી લઈશું તો હવે એક વાસણની અંદર તેલ ગરમ કરવા માટે મેં મૂકી દીધેલું છે લગભગ બે ચમચા જેટલું આપણે તેલ લેવાનું છે અને એમની અંદર આપણે જે મરચાં તૈયાર કરેલા છે એમને પહેલાં તો સાંતળી લઈશું મરચાં બરાબર સાંતળી લેવાના છે જેનાથી એ કાચા ના રહે ત્યારબાદ એમની અંદર આદુ મરચાં અને લસણની પેસ્ટ આપણે એડ કરી દેવાની છે મેં અહીંયા ઝીણા ઝીણા ટુકડા કરે છે તમે જો પેસ્ટ પણ કરો તો પણ ચાલશે ત્યારબાદ આપણે ચણાના લોટનું જે તૈયાર કરેલું મિશ્રણ છે એમની અંદર એક કપ પાણી નાખી અને એમને પણ આપણે હવે એડ કરી દઈશું કઢાઈની અંદર ત્યારબાદ ફરીથી એક કપ મેં અહીંયા પાણી નાખેલું છે કારણ કે આપણી કઢી ઉગળશે એટલે વધારે ઘટ થઈ જશે ત્યારબાદ મીઠું એડ કરી દઈશું સ્વાદ અનુસાર અડધી ચમચી હળદર અને એક ટુકડા જેટલો ગોળ અહીંયા મેં લીધેલો છે હવે કઢીને બેથી ત્રણ ઊભરા આવે ત્યાં સુધી આપણે ગેસ પર જ રાખવાની છે ત્યારબાદ ચણાના લોટનું આપણે જે તૈયાર કરેલું મિશ્રણ હતું એ વધેલું હતું એ પણ મેં એમની અંદર જ નાખી દીધું છે તો કઢીને આપણે ત્રણથી ચાર ઊભરા આવે ત્યાં સુધી એકદમ ધીમા તાપ પર જ ચડવા દેવાની છે તો આપણી કઢી બરાબર રીતે ચડી ગઈ છે તો હવે અહીંયા મેં એક બીજા વાસણની અંદર તેલ ગરમ મૂકી રાય અને જીરું અને બાકીના જે મસાલા છે એનાથી આપણે વઘાર કરી લઈશું તો એ માટે મેં તજ લવિંગ તેજ પત્તા એ બધાનો ઉપયોગ કરેલો હતો તો આપણો વઘાર પણ સરસ થઈ ગયો છે આપણે કઢીનો વઘાર કરી લઈએ એ બાદ પણ એક ઉભરો આવે ત્યાં સુધી આપણે કઢીને રહેવા દઈશું જેનાથી બધો જ વઘાર છે એ આપણી કઢીની અંદર સરસ રીતે બેસી જાય તો આપણી કઢી એકદમ તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે એને એક સર્વિંગ બાઉલની અંદર લઈ લઈશું તો એ પહેલાં તમે જો ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સૌથી પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં રહેલા બે લાયકન પર ક્લિક કરી દો જેનાથી તમને નોટિફિકેશન મળતી રહે અને રેસિપી તમને ગમી હોય તો કમેન્ટ કરવાનું